ગીત શાસ્ત્રનું પુસ્તક એનો સત્તરમો અધ્યાય ગીત શાસ્ત્રનું પુસ્તક અધ્યાય સત્તરમો દાઉદની પ્રાર્થના હે યહો ન્યાય સાંભળ મારા કાલાવાલા પર ધ્યાન આપ ઢોંગી હોટોમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળ તારી હજુરમાંથી મારો ઇન્સાફ સાવ તારી આંખો ન્યાયને જુએ તે મારા હૃદયને પારખ્યું છે તે રાત્રે મારી ખબર લીધી છે તે મારી પરીક્ષા કરી છે અને મારામાં તને કંઈ દોષ માલુમ પડ્યો નહીં મારે મોડે હું અપરાધ કરીશ નહીં માણસોના કૃત્યો વિશે હું બોલું તો તારા વચનોની સહાયથી હું જુલ્મીઓના માર્ગમાંથી દૂર રહ્યો છું મારા પગલા તારા માર્ગોમાં સ્થિર રહ્યા છે મારા પગ લપસી ગયા નથી મેં તને વિનંતી કરી છે કેમ કે હે દેવ તું મને ઉત્તર દેશે મારી તરફ કાન ધર અને મારું બોલું સાંભળ જેઓ તારા પર ભરોસો રાખે છે તેમની સામે ઉઠનારાઓથી તેમને તારા જમણા હાથથી બચાવીને તારી અદભુત કરુણા દર્શાવ આંખની કીકીની જેમ મને સંભાળ તારી પાંખોની છાયા નીચે મને સંતાળ જેઓ મારા ઘાતકી વેરીઓ છે અને જેઓ મને ચોપાસ ઘેરે છે એવા મારો નાશ કરનાર દુષ્ટોથી મને સંતા તેઓએ પોતાના હૃદયને સખત કર્યું છે તેઓ પોતાને મોડે ગર્વથી બોલે છે તેઓએ હાલ અમને ડગલે ડગલે ઘેર્યા છે તેઓ અમને ભૂમિ પર પછાવાને પોતાની આંખોએ તાકી રહ્યા છે તે શિકારના ભૂખ્યા સિંહા જેવો અને સંતાઈ રહેલા સિંહા બચ્ચા જેવો છે હે યહોઆ તેની સામે થા તેને પાળી નાખ તારી તરવાર વડે દુસ્તી મારા જીવને છોડાવ હે યહોવા તારા હાથ વડે માણસોથી એટલે આ જગતના માણસોથી મારા જીવને છોડાવ કે જેઓનો ભાગ આ જિંદગીમાં છે જેઓનું પેટ તું તારા દ્રવ્યથી ભરે છે અને તેઓ છોકરા વડે સંતુષ્ટ થાય છે અને પોતાની બાકી રહે મિલકતનો વારસો પોતાના બાળકોને માટે મૂકી પણ જાય છે પરંતુ હું તો ન્યાય પણ વર્તીને તારો મુખ જોઈશ હું જાગીશ ત્યારે તારી પ્રતિમાથી સંતોષ પામીશ